મારે તમને એક વાત કેવી છે. શું વાત કરો છો? બોલ ને. આ આપણી દીકરીના લગ્ન થયા એને 2 વર્ષ થઈ ગયા. આ પિયરિયા તરીકે આપણે એને ઘરે આટો તેડવા જાવી પડે અને હારવાર 2 કામ થઈ જશે. હમણાં એની તબિયત હારી નથી રહેતી એટલે આટાનો આટો મરાઈ જાય અને હારવાર એને આરામ થઈ જાય. હા, તારી વાત ખરી છે. આ શીલાના લગ્ન કરે 2 વર્ષ થઈ ગયા અને આ 2 વર્ષ કેમ નીકળી ગયા ને એ ખબર ન પડી. તો પછી આપણે ક્યારે તેડવા જશું શીલાને? હમણાં તો ઉતાવળી ની સાથે આ અનિલ આવે ને એની ઓર વાતચીત કરી લો, પછી આપણે કઈ નક્કી કરશું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હું ઓફિસે જવા માટે નીકળું છું. અનિલ એક મિનિટ તો બેસ, મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને પપ્પા, શું કામ હતું? બેટા, આ શીલાના લગ્ન કરે 2 વર્ષ થઈ ગયા છે અને આપણે એને પિયરિયા તરીકે એને આટો તેડવા જાવી પડે, પણ આપણાથી પિયરિયા તરીકે તેડવા જવાયું નથી. તો તું શું કહેવા માંગે છે? અરે પપ્પા, એમાં વાળી પૂછવાનું શું હોય? તમે અને મારા મમ્મી જીયા હોય તમ તમારે અને બેનને તેડી આવો અહીંયા. બેટા, અમને તો ખબર જ છે કે તને કોઈ વાંધો નથી, પણ આ શીલાને અહીંયા તેડી આવશો એ તારી વહુને ગમશે તો ખરી ને? અરે મમ્મી, એમાં ગમવા ન ગમવાની શું વાત જ આવે છે? રીતિ રિવાજ પ્રમાણે જે કરવું પડે એ તો કરવું જ પડે ને. ઠીક છે મમ્મી પપ્પા, તો હવે હું નીકળું ઓફિસ માટે અને તમ તમારે તમે કાલે જાજો અને બેનને તેડી આવજો. ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, હું અને તારા સસરા શીલાને તેડવા માટે જઈએ છે. હા તો જાઓ ને, ચાલતી પકડો ને. તમને કોને અહીં રોકી રાખ્યા છે? બેટા, તું કેમ આવું બોલે છે? અરે તારા લગ્ન પછી તું કેટલી વખત તારા પિયરમાં આટો મારી આવી છે? તો પછી શીલાને અહીંયા પિયરિયામાં આટો મારવા તેડી આવી તો પડે ને? બેટા, એના લગ્નને 2 વર્ષ થઈ ગયા, તો રીત રિવાજ પ્રમાણે જે કરવું પડે એ કરવું જ પડે ને. અને આમાં એની તબિયત પણ નથી સારી રહેતી. અને બેટા, જો આપણે એના સાસરિયામાં વર્ષે 2 વર્ષે એક આટો ન મારીએ ને તો એ ખરાબ લાગે. તમારે જે કરવું હોય તે કરો, મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. તમારે જાવું હોય તો જાઓ, નહીતર કઈ નહીં. ભી ગયા મોટા રજના દીકરા. દીકરી દીકરી દીકરી, બીજું કઈ એમને દેખાતું જ નથી. અમે તો છે જ છું. અરે બેટા, થોડીક શાંત થા અને થોડુંક વિચાર. બેટા, 2 દિવસ પહેલા જમાઈનો ફોન આવ્યો હતો કે શીલાની તબિયત હમણાં સારી નથી રહેતી, તો એને થોડા દિવસ આરામ કરવા માટે તેડી જાઓ. હા તો કઈ નહીં, તેડી આવો ને તમારી દીકરીને. પણ પછી છે ને, આ ઘરના બધા જ કામ તમે જ કરજો. હું કઈ અહીંયા બધાના કામ કરવા માટે નવરી નથી. અરે બેટા, તું આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? અરે થોડું તો સમજવાની કોશિશ. મારે તમારી કોઈ વાત નથી સમજવી અને મારે તમારી સાથે હવે વાત પણ નથી કરવી. હું કઈ અહીંયા નોકર નથી કે તમારા બધાની સેવા જ કર્યા કરું. બેટા, તું આવું કેમ બોલે છે? અરે તું આ ઘરની વહુ છે અને વહુ તરીકે આ ઘરની જવાબદારી નિભાવવી એ તારી ફરજ છે. બેટા, રસોઈ કરવી, આ ઘરના લોકોની સંભાળ રાખવી, ઘરના કામ કરવા અને આ બધું કરવાથી તું કઈ નોકર થોડી થઈ જઈશ. થઈ ગયું, આ તમારું ભાષણ પતી ગયું હોય ને તો જાઓ હવે અહીંથી. મારે તમારું કોઈ લેક્ચર નથી સાંભળવું. આ તને ભાષણ લાગે છે? અરે બેટા, દીકરીનો બાપ ચાહે ગરીબ હોય કે અમીર હોય, દીકરીએ બાપના ઘરે ચાહે ગમે એટલો આરામ કર્યો હોય, પણ સાસરે આવીને એક વહુ તરીકેની ફરજ નિભાવવી જ પડે છે. માન મર્યાદા ભૂલવાની ન હોય બેટા, થોડુંક સમજ તો સારું છે. ઠીક છે, હવે હું અને તારા પપ્પા શીલાને તેડવા માટે જઈએ છીએ.
બેટા શીલા મમ્મી પપ્પા તમે બેસો બેસો કેમ છો તમે લોકો મજામાં ને અરે બેટા અમારી તબિયત તો સારી જ છે પણ તું કે તારી તબિયત કેમ છે હા બે ત્રણ દિવસ પહેલા જમાઈનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તારી તબિયત બરાબર નથી તો આરામ કરવા માટે તેડી જાવ હા મમ્મી દવા લીધી છે ને એટલે હવે સારું છે અને આમ પણ શિવમે આજે રજા જ રાખી છે દવાખાને ગયા હતા ને એટલે એ અંદર જ છે તમે બેસો હું બૂમ પાડું શિવમ અરે આવો આવો જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ ક્યારે આવ્યા મજામાં ને બેટા અમે હમણાં જ આવ્યા છે આ તમારો ફોન હતો ને એટલે શીલાને અમે તેડવા આવ્યા છીએ હા અમે હમણાં ચેકઅપ કરાવીને જ આવ્યા ડોક્ટરે કહ્યું કે થોડું અશક્તિ જેવું છે પણ આરામ કરશે ને તો જલ્દી સારું થઈ જશે એ વાત તો તમારી સાચી છે પણ જમાઈ આ તમારા મમ્મી પપ્પા ક્યારે આવવાના છે જો અમે શીલાને અત્યારે અમારી સાથે લઈ જશું તો પછી તમારે ખાવા પીવાનો પ્રોબ્લેમ થશે ને અરે મમ્મી તમે એની ચિંતા ન કરો હું બહારથી ટિફિન બંધાવી લઈશ અને એમ પણ બે ત્રણ દિવસમાં મમ્મી પપ્પા જાત્રાએથી આવી જ જશે એટલે તમે ચિંતા ન કરો અને શીલાને લઈ જાઓ એને સારું થશે ને એટલે હું આવીને તેડી જઈશ મમ્મી પપ્પા તમે બેસો હું તમારા માટે ચા બનાવી આવું અરે ના ના બેટા આપણે જવાનું મોડું થાય છે અને સાંભળ તારી દવા ભૂલતી નહીં અને તારો થેલો તૈયાર હોય તો લઈ લે આપણે નીકળીએ તમે બેસો હું લઈ આવું ચલો આવજો અને મમ્મી પપ્પા આવે ને એટલે મને એક ફોન કરી દેજો હા તું અહીંની ચિંતા ન કરતી અને બસ તું આરામ કરજે તબિયતનું ધ્યાન રાખજે હા જય શ્રી કૃષ્ણ આવ હા અચ્છા તો મેડમ આવી ગયા ને આરામ કરવા અવંતિકા બેટા આ કઈ બોલવાની રીત છે અરે શીલાની તબિયત ખરાબ છે એટલે દસેક દિવસ આરામ કરવા માટે આવી છે ક્યાં અહીંયા જિંદગી આખી રહેવાની છે હવે કડવાબેન શું કામ બોલે છે બસ હો આમ બહુ વધારે બોલવાની જરૂર નથી બેટા હું વધારે બોલું છું અરે મારા કરતા વધારે તો તું બોલી રહી છે જુઓ તમારે આ મેડમને આરામ કરાવવો હોય ને તો ભલે કરાવજો પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો હું ફક્ત એક ટાઈમ જમવાનું જ બનાવીશ બાકી આ વાસણ કપડાં કચરા પોતા આ બધું હું નથી કરવાની ગુડ મોર્નિંગ બેન ગુડ મોર્નિંગ કેમ છે બસ મજામાં કેમ છે તારી તબિયત બસ સારું છે હવે તો પણ બેન મને એક વાત તો કે આ જીજાજી શું કરે છે કેમ છે ને કેમ સાથે ન લાવી તું હા એ તો એકદમ મજામાં છે પણ એમને થોડું ઓફિસમાં કામ હતું ને એટલે નહીં આવી શક્યા ઠીક છે આ તારા ભાભી દેખાતા નથી ક્યાં છે એ અંદર રૂમમાં જ છે સારું તમે લોકો બેસો હું ફ્રેશ થઈને આવું અવંતિકા કેમ મોઢું બગાડીને બેઠી છે શું થયું કોઈએ કઈ કીધું કે કઈ નથી થયું બસ એમ જ તો પછી મોઢું બગાડવાનું કારણ શું છે અચ્છા સમજી ગયો આ મારી બેન આપણા ઘરે રોકાવા આવી
હેત તને નથી ગમ્યું ને? હા તો ન જ ગમે ને. પારકી પડો જણ, હું કઈ અહીંયા બધાના ઢસરડા કરવા માટે નવરી નથી. હા તમારી મમ્મી છે ને, એમને તો બસ આ જ જોઈએ છે કે એમની દીકરી મસ્ત આરામ કરે ને હું બધા કામ કરું. અરે પણ એની તબિયત ખરાબ છે, એટલા માટે આરામ કરવા માટે થોડાક દિવસ આપણા ઘરે આવી છે. તો આરામ કરવા દે ને, તારું એમાં શું લૂંટાઈ જાય છે? હા હા લઈ લ્યો, તમે પણ એનો જ પક્ષ લેશો ને, કારણ કે હું તો પારકી છું, મારું થોડી કોઈ સાંભળશે. આ તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? આમાં પારકા કે પોતાના ક્યાંથી આવ્યા? શીલા મારી બહેન છે અને એની તબિયત ખરાબ હતી, એટલા માટે એને આપણા ઘરે લઈ આવ્યા, અને આ તો આપણી ફરજમાં આવે છે. હા ઠીક છે, તો પછી તમે તમારી ફરજ નિભાવો અને એને મસ્ત આરામ કરાવો, અને હું પણ એ જ કરીશ જે મારા મનમાં આવશે. તારી જોડે તો વાત કરવી જ બેકાર છે, કારણ કે તારામાં બુદ્ધિનો છાંટો જ નથી. બેટા હું મંદિરે જાઉં છું અને શીલાની તબિયત હજુ પણ સારી નથી, એટલે એના રૂમમાં સૂતી છે. એ જાગે ને એટલે એને ચા નાસ્તો કરી આપજે બેટા. હા હા જરૂર, કેમ નહીં. તમે છે ને આરામથી દર્શન કરવા જાઓ મંદિરે, આપણા મેડમ અહીંયા આરામ કરવા આવ્યા છે એટલે એમને સાચવવા તો પડશે જ ને. તમે ચિંતા નહીં કરો, હું એમને એકદમ સારી રીતે સાચવી લઈશ. હા મારે બીજું કામ જ ક્યાં છે? હું જાઉં છું બેટા. આ અત્યારે એકદમ ખરો મોકો છે. હા મેડમજી આરામથી સૂતા છે અને એના મમ્મી મંદિરે ગયા છે, ઘરમાં કોઈ જ નથી. તો ચાલો હવે કઈ કેવું જ કરું કે આ કાયમનો કાંટો નીકળી જ જાય. ચાલો એવું જ કરવું પડશે. તેલ તો અહીંયા ઢોળી દીધું છે, હવે આવવા દો મારી પ્યારી પ્યારી સાસુમાને. અહીંયા જ્યારે લપસીને પડશે ને અને એના ટાંટિયા ભાંગી જશે ને ત્યારે મજા આવશે. ભગવાન શીલા, મમ્મી મમ્મી શું થયું? ભાભી ભાભી મમ્મી તમને શું થયું? મમ્મી ઉઠો ભાભી. મમ્મી મમ્મી શું થયું તમને? મમ્મી ઊભા થાઓ. ભાભી જલ્દી. અરે આ મમ્મીને શું થઈ ગયું? મમ્મી તો મંદિરે ગયા હતા અને તમે સૂતા હતા, એટલે મેં વિચાર્યું કે લાવ કચરા પોતા કરી લો. પણ મમ્મી અહીંયા કેવી રીતે? કચરા પોતું કર્યા એમાં મમ્મી લપસી ગયા. અહીંયા તો તેલ ઢોળાયું છે. તેલ? અચ્છા હા, હમણાં છે ને થોડી વાર પહેલા હું મારા માથામાં તેલ નાખતી હતી ને ત્યારે મારા હાથમાંથી બોટલ પડી ગઈ હતી, પણ મેં સાફ તો કર્યું હતું, કદાચ થોડું ઘણું રહી ગયું હશે. તમારે ધ્યાન રાખવું જોઈએ ને, તમે અહીંયા પોતું બરાબર નહીં માર્યું હોય. જુઓ આ તમારી બેદરકારીનું પરિણામ, હવે મારું મોડું શું જુઓ છો? લો ફોન અને પપ્પા ને ભાઈ ને જલ્દી ફોન કરીને બોલાવો. મમ્મી મમ્મી તમે ઉઠો ને.
તમારા ભાઈનો ફોન બંધ આવે છે. તો પપ્પાને ફોન કરો જલ્દી. હેલો પપ્પા, પપ્પા જલ્દીથી ઘરે આવી જાઓ, આ મમ્મીને વાગી ગયું છે. હા. મમ્મી, મમ્મી તમને શું થઈ ગયું? ફોન કરો ને જલ્દી. શીલા બેટા, શું થયું તારી મમ્મીને? જુઓ ને, ખબર નહીં શું થયું. અરે આનું શરીર તો ઠંડુ પડતું જાય છે અને બેભાન થઈ ગઈ છે, અને જલ્દી હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. બેટા હું 108 ને ફોન લગાડું. હા પપ્પા. મમ્મી. હલો હલો 108. પપ્પા, પપ્પા આવી ગયા તમે? મારા મમ્મીને કેમ છે હવે? એ ભાનમાં આવ્યા કે નહીં? નહીં બેટા, આ તારી મમ્મી હજુ ભાનમાં નથી આવી. એને માથામાં વાગ્યું છે ને એટલે હેમરેજ થઈ ગયું છે, અને ડોક્ટરનું એવું કહેવાનું છે કે આગળના 48 કલાક જો ભાનમાં નહીં આવે ને તો બચાવી એને મુશ્કેલ છે. ચાલો, હવે એ કાંટો તો દૂર થઈ જશે, પછી હું આ શીલા નામનો કાંટો પડ કાઢી નાખીશ. ભાઈ, હું પરણીને ગઈ ને એને 2 વર્ષ થયા, અને આટલા વર્ષો પછી હું અહીંયા પાછી આવી મમ્મીને મળવા માટે. પપ્પા, ભાઈ, મમ્મીને આવું થઈ જશે એ તો મેં વિચાર્યું પણ નહીં હતું. અરે મારી બેન, તું શાંત થઈ જા, તું રડીશ નહીં. અરે આપણને થોડી એવી ખબર હતી કે આપણા ઉપર આવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. તું છે ને, તારી તબિયત સાચવ, પછી તારી તબિયત ખરાબ થઈ જશે. બેટા હવે તમે બધા આ ચિંતા છોડો અને આપણે હોસ્પિટલ જવું પડશે, કારણ કે તારી મમ્મી તો એકલી છે. અને બેટા હું તને શું કહું, તું બપોરનું ટિફિન તૈયાર કરી હોસ્પિટલ મોકલી આપજે. હા ચાલ, અને તું તારી તબિયત સાચવજે બેટા, ચિંતા નહીં કરતી. ચિંતા નહીં કરું શીલાબેન, બધું જ સારું થઈ જશે, મમ્મીને પણ એકદમ સારું થઈ જશે. હમ, ચિંતા નહીં કરો. અવંતિકા, ઓ અવંતિકા, મારું ટિફિન લાવ યાર જલ્દી, મારે લેટ થાય છે. એક તો લેટ થાય છે ને શું કરે છે બાઈ. અરે હા હા, આ તમારું ટિફિન તૈયાર જ છે, લો અને શાંતિથી જજો. સારું ચાલો, બાય બાય. પપ્પા ચાલો હવે. પપ્પા એક મિનિટ. કેમ, શું થયું? મારું વોલેટ ભૂલાઈ ગયું. તમે એક મિનિટ અહીં ઉભા રહો ને, હું લેતો આવું. હાલી આવ. હેલો. હા મમ્મી, કેમ છો? બસ હું પણ એકદમ મજામાં છું. અરે હા મમ્મી, આ સાસુ નામનો કાંટો તો મેં કાયમ ને માટે કાઢી નાખ્યો છે, અને બીજો પેલો શીલા નામનો કાંટો પણ હું કાઢવાની જ હતી. પણ તમને ખબર છે, એ તો છે ને એની મમ્મીના મર્યા પછી જાતે જ એના વરને ફોન કરીને અહીંયાથી જતી રહી છે. લે, તમને ખબર નથી મમ્મી? અરે મેં જાણી જોઈને મારી સાસુના મંદિરે ગયા બાદ અને એના આવતા પહેલા ત્યાં તેલ ઢોળેલું, જેથી કરીને એના ટાંટિયા ભાંગી જાય. પણ ભગવાનની દયાથી ઊંધું થયું, એના માથામાં વાગ્યું, અને મારું આ ટેન્શન કાયમને માટે જતું રહ્યું છે. હા મમ્મી,
ચાલો હવે હું ફોન મૂકું. હા બાય. અનિલ, તમે લોકો અહીંયા, તમે તો ઓફિસે ગયા હતા ને? હા, અમે લોકો ઓફિસે જ ગયા હતા, પણ આ તો મારું પાકીટ ના ભૂલાક ને, તો મને ખબર જ ન પડે કે આ મેડમ કેવા કેવા કાવતરા બનાવે છે. મારા મમ્મી ને તે જ માર્યા એમને. હા, તો સારું થયું પપ્પા કે બેન સાસરે વહી ગઈ, નકર હા મેડમ છે ને એને પણ મારવાનો પૂરેપૂરો પ્લાન બનાવ્યો હતો. નહીં બેટા, હવે તારી મમ્મીને મારી નાખી અને મારી જિંદગી ઝેર કરી નાખી છે, અને મારું જીવતર એકલવાયુ કરી દીધું છે. પપ્પા, હા નાગણને હવે હું મારા ઘરમાં એક મિનિટ પણ રહેવા દેવા નથી માંગતો. હા નાગણ મારી માને પરથી ગઈ છે. અને અનિલ, મારી છોડ મને, સમજાય? અને નીકળી જા મારા ઘરમાંથી. અને સાંભળ, હું ધારું ને તો તને અત્યારે જ મોતના ઘાટ ઉતારીને મારી માનો બદલો લઈ શકું એમ છું, પણ તને એનો બદલો ઈશ્વર જ આપશે. ચાલ નીકળી જા મારા ઘરમાંથી. નહીં અનિલ, મને માફ કરી દો. અનિલ, મને માફ કરી દો. મારે નથી જવું. અનિલ, અનિલ, હવે હું આવું ક્યારે નહીં કરું. અનિલ પ્લીઝ, અનિલ મારી વાત તો સાંભળ. અનિલ, અનિલ મારી વાત તો સાંભળ. અનિલ, અનિલ મારી, અનિલ મારી વાત સાંભળો. અનિલ, અનિલ મને માફ કરી દો. અનિલ, હવે હું એવું ક્યારે નહીં કરું. અનિલ, 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 અનિલ મારી વાત સાંભળો ને. હે ભગવાન.